ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ખારવા સમાજની વર્ષો જૂની પરંપરા મુજબ ભાદરવા સુદ એકમથી પાંચ દિવસ સુધી ચોરવાડ ગામે ઝુંડ ભવાની માતાજીનો મેળો યોજાય છે. ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ કોહાડા દ્વારા મેળાનું ઉદઘાટન કરી મેળો ખુલ્લો મૂકવામાં આવે છે. આ દિવસે મંદિરના પરિસરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે, જેનો મોટી સંખ્યામાં ભક્તજનો લાભ લે છે. આ પરંપરા એવી છે કે તમે આ સાંભળો તો નવાઈ લાગશે, કારણ કે અમે જે બંગલાઓમાં રહીએ છીએ, અમુક લોકોને એસીમાં નથી, એસી વગર ફાવતું નથી, એ લોકો પણ આ ટેન્ટમાં રહે અને એના બાયરી છોકરા લઈને તમામ ઘર વખરી લઈને આવે છે. અહીંયા ખાવું પીવું રહેવું એ બધું થાય છે અહીંયા, અને આ પરંપરાગત ચાલી આવે છે મેળો. અમારે મેળાનું મહત્વ માતાજીનો પૂજા પો એકમના ચર્યા પછી અમારા કામમાં ધંધે લાગે બધા લોકો મોટો વાળા. આ વખતે એ રીતે પરંપરા મુજબ જ ચાલે છે. માયસેલ્ફ અર્જુન જીતુભાઈ કોહાડા. આ ચોરાડનો મેળો છે ભવાની માનો, ફ્રોમ જીતેન્દ્રભાઈ મોહનભાઈ કોહાડા અને કિશોરભાઈ મોહનભાઈ કોહાડા. આમાં બધા આવે છે, બધી કાસ્ટ અને ખારવા સમાજ તરફથી આ આયોજિત ફેસ્ટિવલ છે. એમાં બધા યંગ પબ્લિક અને યુવા પબ્લિક બધા જોઈન થાય છે, આજનું જનરેશન ને બધા. જીતુભાઈ પટેલ છે અમારો, ખારવા સમાજનો મેન. એ પાણી અમારું બધી તાકા બાકા બધી પૂગા પૂરા કરે, મારુતિ એમાં પણ લઈ આવે અમને બધીને, ને સહાય કરે બધીને, ને બધાને આપે. એ લોકો લાઈટ આપે, પછી મંડપો પણ આપી દે. ગરીબ માણસને બધી સેવા પણ બહુ કરે છે અહીંયા એ લોકો. દવા દારૂ બધી કોઈ કઈ એક્સિડન્ટ થઈ ગયો તો એ દોરાદોરી જીતુભાઈ જ કરે વધારે. એના ભાઈઓને બધી સાથે જમી હોય અહીંયા, એટલે બહુ સરકાર અમને આપે છે.